શ્રીરામ મંદિર નજીક ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ હાથ ધરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ભવ્ય શ્રીરામ મંદિરના દર્શનાર્થે આવનારા શ્રદ્ધાળુઓને મંદિર પરિસર નજીક આવાસ નિવાસ સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આ યાત્રી ભવનનું નિર્માણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ભગવાન શ્રીરામના દર્શન માટે આવતા ભાવિકો માટે આ યાત્રી ભવન આધ્યાત્મ અને પ્રવાસનના સંગમ સમૂહ બની રહેશે એટલું જ નહીં વડાપ્રધાને વિરાસતના ગૌરવ સાથે વિકાસ સાધવાના આપેલા કાર્યસૂત્રને પણ સાકાર કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસના પ્રમોશન માટે જાપાનના પ્રવાસે જતા અગાઉ શનિવારે બપોરે અયોધ્યા પહોંચ્યા હતા મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા ભગવાન શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિર સંકુલની પૂર્ણતાને આરે પહોંચેલી કાર્યવાહીની માહિતી મેળવી હતી તેમણે આ અવસરે શ્રદ્ધાભાવપૂર્વક શ્રીરામલલાના દર્શન અર્ચન તેમજ હનુમાનગઢી મંદિરમાં હનુમાનજી મહારાજના પણ દર્શન અર્ચન કર્યા હતા અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આગામી બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં આ ભવ્ય શ્રીરામ મંદિરના ભગવાન શ્રીરામચંદ્રજીની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉમંગ ઉત્સવ ઉજવાશે